નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 16 સંભાવનાના આગળના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 10. નીચે આપેલું દરેક વિધાન સાચું બને તે રીતે આપેલા વિકલ્પો એ, બી, સી અથવા ડીમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ચોરસમાં લખો. એટલે કે આપણે અહીં એમસીક્યુ સોલ્વ કરવાના છે. પહેલો એમસીક્યુ, ઘટના એ અને ઘટના એ બાર એટલે કે એ નહીંની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે, તો કોઈ પણ ઘટના એ માટે હંમેશા ઘટના બનવાની સંભાવના અને ઘટના ન બને તે માટેની સંભાવનાનો સરવાળો હંમેશા એક હોય છે. તેથી કોઈ પણ ઘટના એ માટે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર એક થાય, તો આપણો જવાબ થશે એક. એમસીક્યુ 2. ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, તો કોઈ પણ ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા એક હોય છે, તો આપણો જવાબ થશે એક. ત્રીજો એમસીક્યુ, અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, કોઈ પણ અશક્ય ઘટનાની સંભાવના હંમેશા ઝીરો હોય, તો આપણો જવાબ થશે ઝીરો. ચોથો એમસીક્યુ, કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી વધુ હોય છે. મિત્રો, કોઈ પણ ઘટનાની સંભાવના માટે આપણે આ એક વસ્તુ યાદ રાખીશું, ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક. તો આ સૂત્રમાં કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા ઝીરો અથવા ઝીરો કરતાં મોટી હોય, તેથી આપણો જવાબ આવશે ઝીરો. પાંચમો એમસીક્યુ, કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી ઓછી અને અનૃણ હોય એટલે કે ધન સંખ્યા હોય, તો કોઈ પણ ઘટનાની સંભાવના માટે આપણે જે વસ્તુ યાદ રાખી કે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક, એટલે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા એક અથવા એક કરતાં ઓછી હોય, તો આપણો જવાબ થશે એક. જો પી ઓફ એ બરાબર 0.35 આપેલું હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. કોઈ પણ ઘટના એ માટે હંમેશા પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર એક. આ સૂત્ર ઉપરથી આપણે પી ઓફ એનું સૂત્ર આ મુજબ લખી શકીએ, પી ઓફ એ બાર બરાબર એક ઓછા પી ઓફ એ. આપણને પી ઓફ એની કિંમત આપેલી છે 0.35, તે આપણે સૂત્રમાં મૂકીએ તો 1 - 0.35 એટલે 0.65 થાય. તેથી ઘટના એ ન બને એટલે કે પી ઓફ એ બાર નો જવાબ થશે 0.65. સાતમો એમસીક્યુ, જો પી ઓફ ઈ બાર બરાબર 0.47 હોય તો પી ઓફ ઈ, તો કોઈ પણ ઘટના ઈ માટે હંમેશા પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર એક. તો આ સૂત્ર ઉપરથી પી ઓફ ઈ બરાબર 1 - પી ઓફ ઈ બાર, આપણને પી ઓફ ઈ બારની કિંમત આપેલી છે 0.47, તો 1 માંથી 0.47 બાદ કરીએ તો જવાબ આવે 0.53. તેથી પી ઓફ ઈ બાર બરાબર 0.53. આઠમો એમસીક્યુ, તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 101 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો આપણે કોઈ પણ આપણે પરીક્ષાનું જ્યારે પ્રશ્નપત્ર હાથમાં હોય તો એના કુલ ગુણ 100 હોય છે, તો 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મેળવવા એ એક અશક્ય ઘટના છે, અને કોઈ પણ અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય, તો આપણો જવાબ થશે 0. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આપણે દરેક મિત્રો જાણીએ છીએ કે સૂર્ય ક્યારેય પશ્ચિમમાં ઉગે નહીં, તેથી સૂર્ય પશ્ચિમમાં ઉગે એ એક અશક્ય ઘટના છે, અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય, તો આ ઘટનાની સંભાવના થશે 0.
પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે. આપણે એક વસ્તુ, એક વિધાન યાદ રાખીશું, કોઈ પણ પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો હંમેશા એક હોય છે. તો આ વિધાન મુજબ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક છે. આ સાથે જ પ્રકરણ નંબર 16 સંભાવનાના દરેક પ્રશ્નોનું નિરાકરણ અહીં આપી દીધેલું છે. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો મારી YouTube ચેનલ મહેશ સર ઓનલાઈન મેથ્સ લાઈક કરજો અને આવા વધુ વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.